આણંદ જિલ્લાના બોરસદ ખાતે આઈપી પટેલ ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આયોજિત કરાયેલ આ ગણેશ મહોત્સવમાં વિવિધ સમાજલક્ષી નાટકોની હારમાળા રજૂ કરવામાં આવી હતી। આણંદ જિલ્લાના બોરસદ ખાતે આઈપી પટેલ ગ્રુપ દ્વારા યોજાતા ગણપતિ મહોત્સવમાં છેલ્લા 2 વર્ષથી જુદા જુદા નાટકો યોજવામાં આવે છે, જે મુજબ સતત 3જા વર્ષે પણ અહીં માતા પિતા દ્વારા તછોડી દેવાતા વિકલાંગ બાળકોની વેદના રજૂ કરતા કરુણ નાટક કઠપુતલી સાથે લાડકી દાદાની શીર્ષક હેઠળ દીકરીનું જીવન રજૂ કરતું સામાજિક નાટક પણ ભજવવામાં આવ્યું હતું। આ બંને નાટકો સમાજમાં પ્રવર્તમાન બદીઓ દૂર થાય તે માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાના આશય હેઠળ રિપલબેન મિસ્ત્રીના નિર્દેશનમાં યોજાયા હતા। અને સંબંધો પર લોહીની સગાઈ કરતા લાગણીના સંબંધોની વાત છે આ નાટક કઠપૂતળી। તો હવે શાંતિ કરો, નાટક શરૂ થવા જઈ રહ્યું છે। કે ખેલ જુદા જુદા પડી ગઈ ને મે એને લોહી વહે છે। હે ભગવાન, તું જા જલ્દી કરીને ડોક્ટરને બોલાવી લાવ, ત્યાં સુધી હું એનું ધ્યાન રાખું છું। પણ માસી ગુડિયા, એનું રડવું મારાથી નથી જોવાતું। અરે ગુડિયાને ધનનો ક્યાંથી ઉઠાવીને લાવ્યો છે કે તું? હા, જરી જાખરામાંથી, પણ ખબર નહીં કોણ શેતાન આ મનુષ્યના બાળકને અહીંયા છોડી ગયું તું જાનવરો માટે। કદાચ એટલા માટે કે આ એક છોકરી છે, ખબર નહીં કેટલા દિવસ કેટલા મહિનાની હતી આ બિચારી। હા ઠીક છે, કાઈ નથી થવાને, પણ મને એ કેસો આ શું કરતી હતી? મારી દીકરી કઠપૂતળીનો નાચ જોતી હોઈને ઉઠવાની કોશિશ કરે છે ને પડી જાય છે। સારવાર નથી કરાતા આની? કરાવું છું ડોક્ટર, પણ શું કરું, મારી પાસે એટલા પૈસા નથી કે એની સારી સારવાર કરાવી શકું। એમ તો મારી દીકરી છે ખૂબ જ સુંદર, મારી કઠપૂતળીઓની જેમ એ પણ નાચવાના પ્રયત્ન કરે છે પણ પડી જાય છે। એ છોડ, મને છોડ, નથી આ મારી છોકરી। કેમ નથી સાહેબ, તમારી જ દીકરી છે, એ આવું જ કરે છે સાહેબ। ના જાવ ને, ના જાવ ને સાહેબ। અરે નથી એ મારી દીકરી। પાપા બોલી ગુડિયા, પાપા બોલી માસી ગુડિયા, પાપા બોલી। હા ગુડિયા, હું તારો પાપા, પાપા છું હું જ, તારો પાપા છું મારી ગુડિયા। હા ધનુ, તું જ એનો બાપ છે, મારા જેવો સારથી એનો બાપ હોય જ ના શકે। ધનુ તું આની સારવારની ચિંતા ના કરીશ, આની સારવાર હું કરાવીશ અને એનું લગ્ન પણ થશે અને એનું કન્યાદાન હું નહીં તું જ કરીશ, તું જ કરીશ। એ દેખાઈ 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 કોને કુકડે કોણ દેખાઈ લા બબલી બાજુ વાળી બબલી ઓછી છે સમજી જાવ ને, તું મારી એક વાત યાદ રાખ।
મેં મારા જીવનમાં દારૂ પીને બહુ મોટી ભૂલ કરી છે અને એ ભૂલ તું ના કરું એટલા માટે તને કહું છું કે તું પડીકી મસાલા સિગરેટ આ બધું છોડી દે. એ તારા સ્વાસ્થ્ય માટે બહુ નુકસાનકારક છે. અને તને ખ્યાલ નહીં કે દુનિયામાં વ્યસન કરનારા માણસો કેટલા બધા દરરોજ મરે છે. એટલા માટે તને કહું છું કે આ વ્યસન છોડી દે. તો બીજી તરફ આ સાથે અહી મનોરંજનની સીમાને પાર કરી દેતા રમૂજી નાટકોની પણ હારમાળા સર્જાઈ હતી, જેમાં હિરેન મિસ્ત્રીના નિર્દેશન હેઠળ ફેન્ટાસ્ટિક ફેમિલી તથા ભાવેશ વર્માના નિર્દેશન હેઠળ વ્યસન મુક્તિ જોવાનું ભૂલતા નહીં નામના અન્ય બે નાટકો પણ રજૂ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ નાટકોની રજૂઆતથી પ્રભાવિત થઈ ત્યાં ઉપસ્થિત જનતાએ સૌ કોઈને તાળીઓના ગડગડાટ તથા આર્થિક ભેટથી વધાવી લીધા હતા. આ પ્રસંગે આઈપી પટેલ ગ્રુપના સભ્યો તથા ફળિયાના રહીશોએ એકબીજાને પૂરતો સાથ સહકાર આપી સમગ્ર આયોજન સફળ બનાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, બોરસદ.